राम मोरी लिखित टूकी वार्ता। वाव, दुबांग करतो एक अवाज वाव माथी संभळाय। दर वखतनी जेम ज कोण गयुं, कोई घरचोळुं, कोई बांधणी, कोई लहेरियुं, कोई कापड़ू, कोई दुपट्टो। धुबांग, पानी में सहज उठेला वमळ, बुड़बुड़िया वावनी किनारीए लील साथे बाजी जता परपोटा, ने पछी बधुं शांत। दर वखतनी जेम ज कोण गयुं, कणबीना फळियामांथी परमारोनी पछी तेथी, भरवाड़ोना नेसमांथी दरबारोनी डेलीएथी, वाणियानी मेळीएथी रबारीओनी खड़कीएथी, एक हिपकुं ध्रासको ने परबारी दूट सीधी वावमां धुवां। पाणीमां सहज उठेला वमळ, बुड़बुड़िया वावनी किनारीए लील साथे बाजी जता परपोटा, अने पछी बधुं शांत। दर वखतनी जेम ज प्रागड़ वाहे ई धूपको आखा गाममां हंभळाय। ए पछी वाशीदा टाणे आखो धूपको बकड़ियामां भराई जाय अने उकरड ठलवाय जाय। तपेलीमां तळीए बळीने ચોંટી ગયેલી ચાની ભૂકીની જેમ કાંકરા ભેગો ઘસાઈને આખો ધૂપકો કદડામાં નીકળી જાય। નદીએ શીપર ઉપર ધબા ધબ ધોકાથી ધોકાવાતા લુગડાના ડોળ ભેગો નીતરી જાય ધૂપકો। ધૂળખાણે તગારામાં ભરેલી ધૂળીના ફૂતરા ભેગો ઉડી જાય ધૂપકો। પણ તોય ઈ ધૂપકો કેટલાય દિવસ સુધી ગામની બાયુના મૂંગાપણામાં સંભળાતો રહે। વાવમાં આવી પડેલા ધૂપકાથી પાણી ઉપર વળેલ ફીણ દિવસો સુધી ગામની બાયુના મોઢા ઉપર વળતા રહે। વાવમાં ધૂપકા પછીના બુડબુડિયાનો મૂંઝારો ગામની બાયુની આંખોમાં ગોરંભાયા કરે। ધુબાંગ, પાણીમાં સહેજ ઉઠેલા વમળ, બુડબુડિયા વાવની કિનારીએ લીલ સાથે બાજી જતા પરપોટા, અને પછી બધું શાંત। દર વખતની જેમ જ પણ હવે ધીરે ધીરે આખી આ વાત નૈણ્યા કોઠે ચા પીતા હોય એમ કોઠે પડી ગઈ હતી। હલતા હલતા ચપ્પલની પટ્ટી તૂટી જાય અને ચપ્પલ ફેંકી દેવી પડે એટલી સામાન્ય। ચા કરતા કરતા મોરસ વધુ પડી જાય એટલી સામાન્ય। મમરી તળતી વખતે ગમે એટલું ધારો તોય મમરીનો અમુક તમુક ભાગ દાજી જાય એટલી સામાન્ય। કઢી કરતા કરતા મીઠા લીમડાના પાન નાખવાનું ભૂલી જવાય એટલી સામાન્ય। જમતા જમતા જીભે બચકું ભરાઈ જાય એટલી હદે સામાન્ય। ધૂપકામાં જોકે ગામને મન ખાસ નવાઈ નહોતી રહી, પણ તોય ડંકીએ પાણી ભરવા આવેલા બે બેડા અંદરો અંદર મૂંગા મૂંગા ઓઇલિંગ કર્યા વિનાની ડંકીના ધંગ ધપ ધંગ ધંગ ધપ ધંગ અવાજની વચ્ચે ધૂપકાની વાત કરીને કાંઠેથી થોડા છલકાઈ જાય। વાડીએ કપાસમાં ચાલતી દાતરડીઓએ પેવરો ખાઈને પરસેવા હારે ધૂપકાના નામનું નાઈ નાખે।
નદીએ એકબીજાના લુગડા ધોવાનો સાબુ માગવા લાંબા થયેલા હાથમાંથી સાબુની ગોટી ભેગો લપસી જતો ધુપકો. ચાર રસ્તે ભેગા થઈ ગયેલા બે લેરિયામાં થોડો ભીનો થઈ જતો ધુપકો. ધુબાંગ પાણીમાં સહેજ ઉઠેલા વમળ, બુડબુડિયા વાવની કિનારીએ લીલ સાથે બાજી જતા પરપોટા, અને પછી બધું શાંત. દર વખતની જેમ જ મંજુને સમજાતું નહોતું કે વાવમાં એવું તો શું દાટ્યું છે કે બધું દોડી દોડી ન્યા જ પોગે છે. એણે જોયેલું કે બારે વાડીએથી રજકાનો ભારો લઈને ઘરે આવતી હોય ત્યારે જે જે બાયું રસ્તે મળતી ઈ બાયુંને બા વાત વાતમાં એમ પૂછે કે બીજું તો બધું ઠીક મારી બેન, પણ છે તો તું મજામાં ને? અને જવાબમાં નર્યા હિપકા, અને દિવસો પછી ઈ હિપકાનો વાવમાં ધૂપકો. એક દિવસ બપોર ટાણે બાબરની બાવલી હારે ડેલીએ બેઠી બેઠી સાસુ થેલીમાં ભરત ભરતા ભરતા મંજુએ પૂછેલું કે હે બાવલી, આ વાવમાં શું હશે? સાવ ગાંડું ખાતું છે મંજુ તારું તો, વાવમાં તો પાણી જ હોય ને. બાવલીએ મૈયરમાં મંડળું નથી લાગતું અક્ષરનો છેલ્લો દોરો દાંતથી તોડ્યો અને ઓશિકાનું ભરત સંકેલતા જવાબ દીધો. હા હવે ગિલિન્ડર ઈ તો ખબર જ છે, પણ બીજું શું હશે એમ? મંજુ સોયમાં દોરો પોરવતા બોલેલી. બે ઘડી બાવલી મૂંઝાણી, પણ જવાબ ન સૂજ્યો એટલે કે તું તો બાપા આવી જ હાવ ધડ માથા વગરની વાતું કરતી હોસ. આ નિશાળે ભણતર પૂરું થયું ઈ કેડે તો તારું સખી ગયું. મંજુથી સોયમાં પરોવાતો નહોતો દોરો એટલે એ ધૂંધવાણી. માય જા નિસમારીની, કહું છું કાક હોવું તો જોવે, નકર બધું ધોળી ધોળી ન્યા હું લેવા પોગી જાતી હોય છે. આ બધું ના વાંધાના ઉકેલ વાવની માલી પાથી જ મળે. મૂળે તો આ વાવ ગામની ભાગોળે આવેલી, આમ તો વર્ષોથી બંધ, એમાં પાણી છે કે કેમ એ પણ જોવા કોઈ જતું નથી. સૌને લાગ્યું કે આમ તો વાવનો કોઈ ઉપયોગ છે નહીં, એટલે હવે એને પૂરી દો. પણ પછી કોઈ કે ના પાડી કે માલિપા જે જે જીવ હશે એ બધાને મૂંઝારો થશે તો પાછું ગામનું આવી બનશે. મંજુને થતું કે જો મૂંઝારો થાય છે તો બાયું શું કામ વાવમાં પડતી હશે. છેવટે ગામે એવું નક્કી કર્યું કે વાવને પૂરીએ નહીં તો કાંઈ નહીં, પણ ફરતી ફરતી છાતી સમાણી ભીંત ચણી દઈએ. પછી તો ગામમાં સત્યનારાયણની કથા કરી ગૌમૂત્ર છાંટીને વાવ ફરતે ભીંત ચણી લીધી. પણ તોય જાનારાના બાવડા કોઈ કેટલી ઘડી ઝાલી રાખે, નસીબને તો કઈ નાડા બાંધીને ખેંચી શકાય નહીં. ગામની વહુવારુ વાવ ફરતે છાતી સમાણી બનાવેલી ભીંત પર ચડીને ધૂપકો લગાવી આવે. પછી તો ગામમાં એવી વાતું થઈ કે વાવ ભોગ માગે છે. વાવની આજુબાજુ આવળ બાવળ બોરડી દેશી બાવળ અને ડાંડલા થોર ઉગેલા. ગામનું વેંત જેવડું છોકરું એ વાવ બાજુ ફરકે નહીં. નદીના આ કાંઠે વાવ અને સામા કાંઠે વડ સાવિત્રીનો વડલો. વડલો પૂજવા આવે એ બધી છોકરીઓ વડલાને સૂતકના દોરાથી વીંટોળે ત્યારે વાવ સામે જોઈ રહે. મંજુને દિવસે દિવસે વાવમાં ડોકાવવાની તલપ વધતી હાલી.
તે દિવસોમાં કુટુંબની દીકરી સેજલ પગફેરો કરવા પિયર આવેલી. સેજલને બા નહોતી તો મંજુની બાને જ નાનપણથી બા જેવી ગણેલી. સેજલ ફળીએ બેહવા આવી ત્યારે મંજુ હરખાઈ ગયેલી. બા રસોડામાં ઘી ઊનું કરતી હતી. સેજલ સીધી ન્યાજ બેસવા ગઈ. મંજુ પણ દોડીને ત્યાં પહોંચી ગઈ. પછી ટીવીમાંથી જોઈ જોઈને શીખી હોય એવા નખરા કરતી કરતી, સેજુ દીદી જીજા કેમ છે, જીજા શું કરે, અમી તમારા લગ્નમાં એની હારે બહુ મસ્તી કરી હતી, એવું બોલ્યા કરતી હતી. મંજુનું ધ્યાન ન ગયું પણ ગરમ થયેલા ઘી ઉપર બાજેલા કીટુંને સાંઠીકડાથી આઘું કરી ફૂંક મારતી બા સેજલની ડબડબ થતી આંખો દેખી ગયા. બાએ રસોડાની ગારની પોપડી ખોતરતી સેજલને કીધું, સેજલી તને હરખાય તો છે ને? રસોડામાં ચૂલાના તાપથી કાળી પડી ગયેલી ભીંતના ઉખડી ગયેલા પોપડાને સેજલ ઘડીક એક ઈટસે જોઈ રહી અને પછી હેઠું જોઈ ગઈ. બાએ બળતું લાકડું આઘા પાછું કરી ચૂલાનું અજવાળું થોડું ઓછું કર્યું. રસોડામાં ગલોપની ફરતે કાળી મેશ બાજી ગઈ હતી એટલે બળી ગયેલો પ્રકાશ રસોડામાં ખૂણે અને ખાંચરે બધે ઢોળાઈ ગયો હતો. ગલોપની ફરતે જીવડા ગોળ ગોળ ફરતા હતા અને એક ગરોળી ગલોપની પાછળ લપાઈને બેઠી બેઠી આંખો પટપટાવતી હતી. મંજુને ઘડીક તો એવું લાગ્યું જાણે એને એકલીને જ આ બધું દેખાય છે. અચાનક એણે હિપકા જેવું કંઈક સાંભળ્યું. એણે જોયું તો સેજલ હિપકે ચડી હતી. બા સેજલની સામું એક ધારું જોઈ રહ્યા. સેજલે આંસુ લૂછીને પોતાની ઘાઘરી ઊંચી કરીને બાને સાથળ સુધીના પગ બતાવ્યા. મંજુએ જોયું કે સેજલની પિંડીઓમાં અને સાથળમાં ખૂબ સોજા ચડેલા હતા. બાએ ત્યાં હળવેથી હાથ મૂક્યો. મંજુ આ બધું સમજવા મથતી રહી. ના નથી પાડી હકતી. મંજુને બાનો અવાજ બોધો લાગ્યો. જનાવર જેવો છે કાકી, એ તો હું તો એને કાંઈ કહેતા કાંઈ. સેજલ એટલું માંડ બોલી શકી અને એનો અવાજ ચૂલાના લાકડામાંથી ફટ અવાજ આવે એમ ફાટી ગયો. તરત બાએ ચૂલામાં એક લાકડું વધારે નાખી તાપ વધાર્યો. બાજુમાં વાસણોમાંથી નાની વાટકી કાઢી એમાં ઘી ભર્યું અને હિંગના થોડા દાણા નાખી વાટકી ગરમ કરી. તાપમાં બાનું લાલચોળ મોઢું મંજુ જોતી રહી. મંજુને લાગ્યું કે ગરોળીએ ઝાપટ મારીને જીવડું મોઢામાં લઈ લીધું. જીવડું ફફડાટ કરતું રહે છે અને ગલોપનું બળેલું અજવાળું સહેજ સહેજ હાલક ડોલક થયા કરે છે. સેજલે સાડીના છેડાથી નાક લૂંછ્યું અને બા સામે જોતા બોલી, કાકી તમી મારા કાકાને કઈ મારા હાહરીએ. સેજલની વાત અડધેથી કાપતા બા બોલી, આ ઘીમાં હિંગ ફૂટે પછી ઉતારી લેવાનું ને હળવા હાથે માલિશ કરીશ તો સોજો ઉતરી જશે. પછી બાએ તરત ફૂંક મારીને ચૂલાનું છેલ્લે વધેલું ઘટેલું અજવાળું ઓલવી નાખ્યું. મંજુ જેટલું પણ સમજી હતી એટલી વાતે પણ એનો જીવ ચૂંથાતો હોવાનું એને લાગ્યું. એને થયું કે વાવમાં પડ્યા પછી આવો જ જીવ ચૂંથાતો હશે. તરત એ રસોડાની બહાર નીકળી ગઈ અને બાવલીના ઘર બાજુ ચાલતી થઈ.
શેરીમાં નાકે પૂરીમાં બેઠા બેઠા માળા ફેરવતા હતા, એણે નેજવું કર્યું અને સાદ પાડ્યો. કોણ? મંજુડી કે? લેને બેટા, નળ આવ્યા છે, માં પાણી યારું ભર દે ને માર પેટ. આજ કેળ બહુ દુખેશ, નકર તો વાંકા વાંકા હું ભરી જ લઉં. પુરીમાં વર્ષોથી એકલા રહે. મંજુએ મોઢું બગાડ્યું. હા માડી હા, પણ આખું નહીં ભરું. હા મારી સિરિયલ ચાલુ થઈ જાય બાવલીન કરે. મંજુએ ફટાફટ પાણીયારું ધોઈને ગોળો ભરી દીધો. પુરીમાં બહાર ઓટલેથી આવીને ઓસરીની કોરે બેઠા, પછી તૂટી ગયેલા ચપ્પલની પટ્ટીને લીરાથી બાંધવા લાગ્યા. મંજુએ ઓસરીની લાઈટ ચાલુ કરી અને એની પાસે બેઠી, પછી ધીરેથી બોલી, હે પુરીમા, આ ગામની વાવમાં તો શું હશે? ડોશીએ હળવા દાંત કાઢ્યા અને પછી બોખા મોઢામાંથી પડતી લાળને બજરિયા સાડલાના છેડાથી લૂંચી, વાવમાં તો શું હોય? એટલું બોલીને પુરીમાએ અંધારા સામે મોઢું ઊંચું કર્યું. મંજુએ જોયું કે પુરીમા નાકને આગળ પાછળ ડાબે જમણે મરોડી રહ્યા છે. ઘડીક તો એવું લાગ્યું કે પુરીમા વાવની લીલવાળી ભીતો સૂંઘી રહ્યા છે. બટા, વાવમાં તો શું હોય? ગંધાતું પાણી, લીલ કદડો, કાંટાળા ડાળખા ને અનગળ અંધારા. એટલું બોલ્યા ત્યાં પુરીમાનો શ્વાસ ચડી ગયો. ઓસરીમાં લાગેલા બલ્બના અજવાસમાં મંજુએ ધ્યાનથી પુરીમાનું મોઢું જોયું. એને લાગ્યું કે પુરીમાની આંખો જ વાવ જેટલી ઊંડી ઉતરી ગઈ છે. એ આંખોમાં ગંધાતા પાણી તકતકતા દેખાણા, આંખોના બે છેડે લીલ જેવા શીપડા બાજા હતા અને ફિક્કાસ ભરેલી કીકીઓના ડાળખામાંથી અંધારું ઉલેચાઈને આંખોની બહાર નીતરી રહ્યું છે. એ સીધી ભાગી. પુરીમાની ખડકીની બહાર અંધારામાં સૂતેલી કૂતરીની પૂંછડી પર ભૂલથી પગ દઈને એ બાવલીના ઘર તરફ ભાગી. કૂતરીના કાવ કાવ કાવમાં મંજુને પુરીમાના વાક્યો સંભળાતા રહ્યા. વાવમાં તો શું હોય? ગંધાતું પાણી, લીલ કદડો, કાંટાળા ડાળખા ને અનગળ અંધારા. બાવલીને ઘેર બેસીને સિરિયલ જોવામાં જીવ ન ચોટ્યો અને એ રાત્રે લૂસ લૂસ ખાઈને બા સાથે ખાટલે આડી પડી. રાત્રે એ બા સાથે જ સુવે અને બા પણ મંજુ એની સાથે જ સુવે એવો વધારે પડતો આગ્રહ રાખતી એવું મંજુને લાગ્યા કરતું. આકાશમાં કાળા વાદળાઓએ ઘેરો ઘાલ્યો હતો એટલે ક્યાંય તારોડિયાનો અજવાસ કળાતો નહોતો. રાત્રે 9 વાગ્યાના સુમારે લાઈટ જતી રહી હતી. બાએ ઓસરીમાં બત્તી ચાલુ કરી પાણીયારે ટીંગાડી. સવારે બત્તી ચાર્જ કરવાનું બા ભૂલી ગઈ હશે એટલે બત્તીમાંથી ખૂબ ઓછું અજવાળું નીકળતું હતું. એ બત્તીના આછા અજવાળાનો ગોળ ચંદો પાણીયારે ઉખડી ગયેલી ચૂનાની પોપડીઓ પર પડતો હતો. મંજુ એકી ટશે પાણીયારે બત્તીના આછા અજવાસના ચંદાને જોતી હતી. એને થયું કે આ અજવાસના ચંદામાં ઓગળતું અંધારું છે તો વાવ જેવું છે. બા વાસણ ધોઈને મંજુની બાજુમાં સૂતી. ધીમો ધીમો વરસાદ શરૂ થયો. વચ્ચે વચ્ચે વીજળીનો ચમકારો થતો. મંજુ બાપુના મોબાઈલમાં ફોટા પાડતી વખતે ક્લિક કરે અને ઝબુક લાઈટ થઈ ઓલવાઈ જાય એમ.
પવન ફૂંકાતો હતો અને બત્તી પાણિયારે જ્યાં ટીંગાળી હતી ત્યાં હેલા કરતી હતી. બત્તી હલતી હતી એટલે આછું અજવાસ ભર્યું માંદલું ચાંદલનું હેલા કરતું હતું. મંજુને લાગ્યું કે જાણે વાવમાં બધું હિલોળે ચડ્યું છે. થોડી વાર મંજુએ આંખો બંધ રાખી અને બત્તીની સ્વીચ બંધ થવાનો અવાજ સંભળાયો. મંજુએ આંખ્યું ખોલી. અંધારામાં સરખું કશું દેખાતું નહોતું. અંધારામાં એક ઓળો બા પાસે આવ્યો. મંજુએ આંખ્યું થોડી ખોલી અને ઓળાને ઓળખવા મથતી રહી. ઓળામાંથી અવાજ આવ્યો, અય કહું છું ઉભી થાલ. હાશ હુવા જો ને, આજ બહુ થાકી ગઈ છું. ઉભી થાને કીધું ને તને એકવાર. મંજુને થયું કે વીજળીની ઝબૂક લાઈટ ન થાય તો પાડ માતાજી. ધીરેલી બોલો, મંજુડી જાગી જાય કહું છું. હાલ ને શનિવાની શરમ કરો, હવે ઉંમરની કઈક મરજાત. છોકરા આવે તે હવે મોટા. અંધારામાં એક ઝાપટ બાના ગાલ પર પડી. ઓય માં મારી આંખ. હાશ મોડું ન કરતી. મંજુએ જોયું તો એ ઓળો અંદર ઓરડામાં જતો રહ્યો. થોડી વાર સુધી બા ખાટલામાં બેઠી રહી, પછી મંજુ સામે ધારી ધારીને જોઈ રહી. મંજુએ જોશથી આંખો મીચી રાખી. બાએ અંધારામાં આંસુ લુછ્યા, સાડીનો છેડો ખુલ્લો કરી વાળ છોડીને અંધારામાં અંદર ઓરડામાં ઓળા પાછળ ઓગળી ગઈ. મંજુની બંને હથેળીઓમાં પરસેવો વધવા લાગ્યો. એને લાગ્યું કે શ્વાસ લેવામાં એને તકલીફ પડી રહી છે. વરસાદ વધ્યો, વીજળીના અવાજો વધ્યા. ગોદડાને કસકસાવી મંજુ નેવેથી નીતરતા પાણીને વીજળીના અજવાસમાં જોતી રહી. થોડી વારે અંધારામાંથી એ ઓળો બહાર આવ્યો, ડેલી બાજુના ઢોલીએ જતો રહ્યો. મંજુ બધું ઉકેલવા મથતી રહી. બત્તીની સ્વીચ ચાલુ થવાનો અવાજ આવ્યો એટલે મંજુ સમજી ગઈ કે બા આવી ગઈ. બા સીધી મંજુના ખાટલે બેસી ગઈ. એ આખી હાંફતી હતી પરસેવે રેબ જેમ. બાએ સાડલાથી પરસેવો લૂછ્યો. બાના હિપકા મંજુની છાતીમાં ઉગ્યા. ઘડીક તો મંજુને લાગ્યું કે બા પેલી ભમ્મર અંધારી વાવમાંથી નીતરીને બહાર આવી છે. રાતે મંજુને સપનું એવું આવ્યું કે વાવમાંથી કોઈ લાંબા ઢાળે ગીત ગાઈ રહ્યું છે અને ઝાંઝરનો અવાજ તાળીઓના ટપાકા સાથે આખા ગામમાં સંભળાય છે. એ ઝબકીને જાગી ગઈ અને જોવે તો સવાર પડી ગઈ હતી. સવારમાં જાગીને વડ સાવિત્રીના વ્રતની પૂજા થાળી તૈયાર કરવા લાગી. સવાર પડી ગઈ તોય વાતાવરણ સાંજ જેવું હતું. વાદળાઓએ આકાશ ઢાંકી રાખ્યું હતું. ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો. રાણી કલરના ચણિયા ચોળી પહેરીને પૂજાની થાળી અને તાંબાનો લોટો લઈને એ બાવલી જાગલી ગૌરી અને હરસુડી સાથે વડલો પૂજવા ગઈ. આખી પૂજામાં મંજુ નદીના સામા કાંઠાની વાવને ધારી ધારીને જોયા કરતી હતી. બાવલીએ હળદોલો માર્યો, એ મંજુડી આ પૂજામાં ધ્યાન દેન બાપા, ન્યા હું દાટી છે ટગર ટગર જોયા કરશ.
મંજુ જવાબ દીધા વિના થાળીમાં કમળ કાકડી રમાડતી રહી. પૂજા પૂરી થઈ એટલે પ્રવીણ મહારાજ બોલ્યા, છોડ્યું બટા, હટ ઘરે પહોંચજો, મે અંધાયરો છે. બજું કલબલ કલબલ કરતી ઘર ભણી હાલતી થઈ. મંજુએ બાવલીને થાળી પકડાવી અને બોલી, બાવલી તું ઘરે પહોંચ, હું આવું હમણે. મંજુને વાવ બાજુ જતા જોઈને આશલી બોલી, અલી હવે મંજુ અહીં વાવ બાજુ ન બેસતી, થોડી આગે જઈને બેસજે અને થૂંકીને બેસજે. મંજુએ તો જાણે કશું સાંભળ્યું જ નથી. એ વાવ બાજુ ચાલતી રહી. બાવલીનો જીવ મૂંઝાણો, મંજુડી બહુ આખી જામા અને હનુમાન દાદાનું નામ લઈને બેસી જા. થોડી વારે બાવલીને સમજાઈ ગયું કે મંજુ હળવી ભારે થવા તો નથી જ જાતી. એની છાતીના ધબકારા વધી ગયા. મંજુ બાવળિયાના ડાળખા અને કાંટાને ઠેકતી આગળ વાવ બાજુ ચાલવા માંડી. મંજુડી પાછી વળ, તાર બાપુને કહી દઈશ, આમ જો મેં ખરેખરનો અંધાય રસ. બાવલી પોતાની ચણિયા ચોળી કાંટામાં ન ભરાઈ જાય એનું ધ્યાન રાખતી, પોતાની અને મંજુની થાળી સંભાળતી ડરતી ડરતી મંજુ પાછળ આવી. ધીમે ધીમે છાંટા પડવાના ચાલુ થઈ ગયા. વાતાવરણમાં વરસાદનો ગડગડાટ વધ્યો. બાવલીએ મંજુ પાછળ દોડવાની ઝડપ વધારી. મંજુ મારી માં પાછી વળ, મને બહુ બીક લાગે છે. એણે જોયું કે મંજુ વાવ પાસે પહોંચી ગઈ. મંજુ વાવ પાસે પહોંચી ગઈ હતી એણે જોયું તો છાતી સમાણી ભીંતમાં જ્યાં જ્યાં ટેકો લઈને બાયુ વાવમાં પડી હશે એ બધા ટોસાઈ ગયેલા ભાગમાં પીપળા ઉગ્યા હતા. મંજુએ ટોસાયેલા ભાગ પર અંગૂઠો ગોઠવ્યો અને ભીંત પર ચડી. બાવલીનો જીવ ઊંચો થઈ ગયો. મંજુએ ભીંતનો આધાર લીધો અને વાવ તરફ નમી. બાવલીએ રડારોળ મચાવી, એ મંજુડી ઉભી રે મારી માં, એ તું માલી પાપડી જાશ, તાર બાપુને કહી દઈ છે, દોડો દોડો, આ મંજુ વાવમાં જાય છે. મંજુનું અડધા ભાગ ઉપરનું શરીર વાવમાં નમેલું હતું. એ ધારી ધારીને વાવના અંધારાને જોવા લાગી. ઘડીક તો કઈ સરખું દેખાયું જ નહીં. અચાનક મંજુને લાગ્યું કે કોઈ બાઈ વાવ બાજુ દોડતી આવે છે. એ બાઈના ઝાંઝરનો અવાજ અને હિપકા મંજુના કાનમાં ઉભરાઈ ગયા. મંજુએ પાછળ ફરીને જોયું. મંજુને રાડો પાડતી બાવલી ન દેખાણી, પણ સાચે જ ખૂબ ઝડપથી દોડી આવતી બાઈ દેખાણી. મંજુ ફાટી આંખે એ બાઈને ઓળખવા મથતી રહી. એ બાઈ કાંટામાં દોડતી હતી. એ હિપકા ભરતી હતી. એનું મોઢું રાણી કલરના લેરિયાના ઘૂમટામાં ઢંકાયેલું હતું. બંને હાથમાં કાચની લીલા રંગની બંગડીઓ હતી. એ બાઈના પગના જાડા ઝાંઝરનો અને એકબીજા સાથે અથડાતી બંગડીઓનો અવાજ વાદળાઓની ગડગડાટીમાં મંજુને સંભળાતો હતો. એના લાંબા વાળ ઘૂમટામાંથી બહાર ડુકાઈ રહ્યા હતા. એ હાંફતી હાંફતી વાવ બાજુ દોડી આવતી હતી. વરસાદ એકદમ વધી ગયો અને મોટા મોટા છાંટા પડવા લાગ્યા. એ બાઈ પોતાની તરફ દોડી આવતી હતી એ જોઈને મંજુને વરસાદે ઊભા કરેલા અંધારામાં બાવલીને શોધવાનું મન થયું. ચહેરા પર વરસાદથી ભીંજાઈને ચોંટી ગયેલી લટને ખસેડીને એણે બૂમ પર પાડી, બાવલી આમ જો કોઈ બાઈ દોડી આવે, આ બાજુ વાવ પહેંચો. બાવલી બેબાકડી બનીને મંજુ જે દિશામાં હાથ ચીંધતી હતી એ દિશામાં જોવા લાગી, પણ ત્યાં કશું દેખાતું નહોતું. વરસાદ એકદમથી ખૂબ વધી ગયો. પવન ફૂંકાવા લાગ્યો. બાવલીના ચણિયા ચોળી બોરડીના ઝાડામાં ફસાઈ ગયા. એ ધુમાપુઆ થઈ ગઈ. મંજુડી હવે બહુ થયું હો, વાવમાં જોઈ લીધું હોય તો આ પાછી કુડા કભાર જા, તું મારો જીવ લેવાની આજ તો હેઠી ઉતર કહું છું. બાવલીએ ફરી મંજુ જે દિશામાં આંગળી ચીંધતી હતી એ દિશામાં જોયું, પણ કશું દેખાતું નહોતું. પણ તોય મંજુ ફરી ફરીને બાવલીને કહેતી હતી, જો જો બાવલી, જો કોઈ બાઈ દોડતી આ બાજુ આવે છે. મંજુને ક્યાંય બાવલી દેખાય નહીં.
પેલી બાઈ એકદમ વાવની નજીક આવી ગઈ. એના હિપકાનો અવાજ એકદમ વધી ગયો. એ બાઈએ વાવની ભીંત પર પગ મૂક્યો અને વીજળીનો કડાકો થયો. વીજળીના ઝપકારામાં મંજુને એ બાઈનો ચહેરો દેખાયો. પવનની લહેરખી આવી અને એ બાઈનો ઘૂમટો ઉડી ગયો. મંજુને એકદમથી ધ્રાસકો પડ્યો કે આ બાઈને તો હું ઓળખું જ છું, આ બાઈને ક્યાંક તો મેં જોઈ જ છે. એ હજી વિચારીને કશું યાદ કરે એ પહેલા એ બાઈએ વાવમાં સીધો ભૂસકો લગાવ્યો. મંજુથી કાળી ચીસ નખાઈ ગઈ. મંજુનો ચહેરો ફીકો પડી ગયો, ગળું રૂંધાઈ ગયું, એને કશું જ સંભળાતું નહોતું, બધું સુન્ન થઈ ગયું. વરસાદનો અવાજ, વીજળીના કડાકા, વાદળાઓનો ગડગડાટ, બાવલીની ચીસો, બધું શાંત. એને માત્ર પોતાના ધબકારા સંભળાતા હતા. મંજુએ વધારે નીચા નમીને વાવના તળિયે જોયું તો એની આંખો પોળી થઈ ગઈ. મોઢું આશ્ચર્યથી પોળું થઈ ગયું. વાવમાં તળિયે ક્યાંય પાણી નહોતું, કોઈ લીલ નહોતી, કોઈ ડાળખા નહોતા, નર્યો અજવાસ વાવના તળિયે પથરાયેલો હતો. મંજુની આંખો અંજાઈ ગઈ. એણે આંખો બંધ કરી દીધી. એને ધીમે ધીમે ગીત સંભળાવવા લાગ્યું. તાલબદ્ધ તાળીઓ સંભળાવવા લાગી. સૈયર મોરી વરસ્યો જો ને શ્રાવણ અનરાધાર રે, સૈયર મોરી વરસ્યો જો ને શ્રાવણ અનરાધાર રે, એ આખી પડલી તોય કોરી ઓઢણાની કોર રે. એણે આંખું ખોલી તો કેટલી બધી બાયુ તળીએ બેસેલી હતી. કોઈ બંગડીઓ પહેરતી હતી, કોઈ ઉઘડક બેસીને પગના નખ રમતી હતી, કોઈ લાંબા વાળમાં કાંસકો ફેરવતી હતી, કોઈ સાડીના છેડાની પાટલી વાળી કમરમાં ખૂસતી હતી, કોઈ કોડી અને પાંચીકે રમતી હતી, કોઈ ખોળામાં અરીસો રાખી વાવની ભીંતનો ટેકો લઈ આંખોમાં મેં સાંજતી હતી, કોઈ નિરાતે કપાળે ચાંદો લગાવી ધારી ધારીને ચાંદો રમાડતી હતી, કોઈ બેઠી બેઠી આંબલિયા ખાતી હતી, કોઈ ભરત ભરતી હતી, અજવાસમાં બાંધણી લેરિયા કાપડા ઓઢણા દુપટ્ટાનો રંગ બાયુના ચહેરાને ઢાંકી દેતો હતો. મંજુએ માંડ માંડ ગળે થૂંક ઉતાર્યો. તળીએ અજવાસ વધવા લાગ્યો. મંજુએ ધારી ધારીને બાયુને જોઈ. એના અચંબાનો કોઈ પાર ન રહ્યો. એને બા દેખાણી, સેજલ દેખાણી, પૂરી માં દેખાણા. એક આછી કંપારી મંજુના શરીરમાંથી છૂટી ગઈ. ધીરે ધીરે બાવલી ગૌરી હરસુડી આસલી બધું વાવમાં દેખાણી. ગીતો ગાતી હતી, આંબલિયા ખાતી હતી, ભરત ભરતી હતી, ઠીકરીથી રમતી હતી. પેલી જે હમણાં જ વાવમાં પડી હતી એ બાઈ આ બધાની વચ્ચે બેસેલી મંજુને દેખાણી. બધી બાયુ એને ઘેરીને બેસેલી હતી. મંજુ એ બાઈને ફરી ધારી ધારીને જોવા લાગી. પેલી એ માથા પરથી સાડીનો છેડો ખસેડ્યો અને વાળ છૂટા કર્યા. અજવાસ વધવા લાગ્યો. પેલી બાઈ પગ લાંબા કરીને બેઠી. વાવમાં બધી બાયુ જોર જોરથી હસવા લાગી, એકબીજાને તાળીઓ આપવા લાગી. હસવાના અવાજ વધવા લાગ્યા. પેલી બાઈએ હસતા હસતા ઉપર મંજુ સામે જોયું. એ બાઈની અને મંજુની આંખો એક થઈ. હસવાના અવાજો વધવા લાગ્યા. અજવાળું વાવની બહાર નીકળી ગયું. એ બાઈને મંજુ ઓળખી ગઈ. મંજુ હબક ખાઈ ગઈ.
એની જીભ તાળવે ચોંટી ગઈ હોય એમ એનો અવાજ નીકળતો બંધ થઈ ગયો. એ માંડ એટલું બોલી શકી, આ તો હું જ સૌ. એના ધબકારા એકદમ વધી ગયા, વીજળીનો પ્રચંડ કડાકો થયો, વાવમાંથી હસવાના અવાજો બહાર નીકળી ગયા એવું મંજુને લાગ્યું. એણે બાવલીને શોધવા આજુબાજુ નજર કરી, પણ વરસાદમાં એને કાંઈ દેખાયું નહીં. એણે ઉપર નજર કરી તો કાળા ડિબાંગ વાદળાઓ નીચે ઝૂકી રહ્યા હોય એવું